હાલો ફ્રેન્ડ્સ, કેમ છો? ગુચ્છો ફૂડ કોર્નરમાં તમારું સ્વાગત છે. આજે આપણે બહુ જ ટેસ્ટી એવા પાલકના પરાઠા બનાવીશું, જેનું નામ છે પાલક પનીર પરાઠા. આપણે પાલકના પરાઠાના અંદર પનીરને સ્ટફ કરીશું, પનીરનું માવો બનાવીને તેના અંદર ભરીને આપણે સરસ પરાઠા બનાવીશું. આ પરાઠા ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે. તમે સવારે બ્રેકફાસ્ટ માટે કે બચ્ચાઓના ટિફિન માટે કે પછી સાંજે ના જમવા માટે પણ આ પાલક પરાઠા બનાવી શકો છો. અને આ પાલક પરાઠા તમે કોઈ પણ રાયતા સાથે ખાઈ શકો છો, ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે. તો ફ્રેન્ડ્સ, આ રેસીપી તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો, અને તમને જો રેસીપી ગમે તો તેને લાઇક કરી તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો, અને મારી ચેનલ ગુચ્છો ફૂડ કોર્નરને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી નીચે બેલના આઇકનને પણ પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી મારી દરેક નવી રેસીપીનું તમને નોટિફિકેશન મળે. તો ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં આપણે પાલકની પેસ્ટ માટે મેં અત્યારે 8-10 પાલકના પાન લીધા છે, અને પાણી મેં 1-2 ગ્લાસ નાખ્યું હતું. તે ઉકળવા લાગ્યું ત્યારબાદ આપણે અંદર પાલકના પાન એડ કર્યા છે, અને તેને 4-5 મિનિટ સુધી આપણે ઉકળવા દઈશું. ત્યારબાદ આપણે પાલકના પત્તાને પાણી નિતારીને કાઢી લેવાના છે, અને ઠંડા પાણીના નળ નીચે થોડી વાર રાખીશું, અને પાલક ઠંડી થઈ જાય ત્યારબાદ આપણે તેને મિક્સચર જારમાં લઈ લેવાની છે. તેના અંદર મેં 1 કડી લસણની નાખી છે, અને 1 નાનો કટકો આદું નાખ્યો છે, અને તેની આપણે સરસ પેસ્ટ તૈયાર કરી લઈશું. ત્યારબાદ એક બાઉલમાં મેં 1 કપ ઘઉંનો લોટ ઉમેર્યો છે, અને આપણે જે પાલકની પેસ્ટ તૈયાર કરી હતી તે આપણે ઉમેરીશું. પાલકની પેસ્ટમાં તમે અગર બરાબર ક્રશ ના થતી હોય તો 1 ચમચી પાણી ઉમેરી શકો છો. તો આપણે પાલકની પેસ્ટ ઉમેર્યા બાદ તેના અંદર સ્વાદ અનુસાર મીઠું નાખીશું. ત્યારબાદ મેં તેમાં 2 નાની ચમચી તેલ ઉમેર્યું છે, 1/2 નાની ચમચી આપણે શેકેલા જીરાનો ભૂકો લીધો છે. ત્યારબાદ 5 ચમચી મેં તેના અંદર મરીનો ભૂકો નાખ્યો છે. ત્યારબાદ આપણે બધું જ બરાબર રીતે મિક્સ કરી દેવાનું છે. પાલકનું પ્યોરી નાખવાથી આપણું પહેલાં આપણે પાણી નહીં ઉમેરવાનું, જેમ જરૂર પડે એમ જ આપણે પાણી નાખવાનું છે. અત્યારે મેં 2-3 ચમચી પાણી ઉમેર્યું છે, અને આપણે સરસ જે આપણે આલુ પરાઠાના લોટ માટે જેવો લોટ બાંધતા હોય, સરસ ઢીલો લોટ, એવો ઢીલો લોટ બાંધવાનો છે. કડક લોટ હશે, જો થોડો કઠણ લોટ હશે તો પરાઠા બરાબર વણાશે નહીં. તો લોટ ઢીલો જ રાખવો, અને તમે જોઈ શકો છો કે લોટ આપણો સરસ રીતે બંધાઈ ગયો છે, ઢીલો લોટ તૈયાર થયો છે. તો તેના ઉપર મેં 1 ચમચી તેલ ઉમેર્યો છે, અને તેને આપણે 2 મિનિટ માટે સરસ રીતે પાછો કૂણવી લેવાનો છે, કે જેનાથી આપણો લોટ સરસ તૈયાર થાય અને પરાઠા સરસ બને આપણા. કૂણવી લીધા બાદ આપણે 10 મિનિટ માટે લોટને રેસ્ટ આપીશું, ત્યાં સુધીમાં આપણે તેનું સ્ટફિંગ બનાવી લઈ. તો તેના માટે મેં 1 કપ ખમણેલું પનીર લીધું છે, તેના અંદર 2 મોટી ચમચી આપણે ઝીણા સમારેલા કાંદા નાખીશું, 2-3 આપણે મોટી ચમચી લીલા ધાણા એટલે કે કોથમીર ઉમેરીશું. ત્યારબાદ તેના અંદર મેં ઝીણા સમારેલા 2 લીલા મરચાં ઉમેર્યા છે, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું આપણે. 5 ચમચી ગરમ મસાલો એડ કર્યો છે મેં, 5 ચમચી આમચૂર પાવડર, અને પછી આપણે બધું જ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. તો આપણું અંદરનું જે સ્ટફિંગ છે તે પણ તૈયાર થઈ ગયું છે. તમે જોયું હશે કે આના અંદર આપણે ખાલી તીખાશ માટે લીલા મરચાં અને ઉપર થોડો મરીના પાવડરનો જ ઉપયોગ કર્યો છે. તો જે તમે લીલા મરચાં અંદર એડ કરો તે જો થોડા તીખા હશે તો પાલક પનીર પરાઠા ખાવાની બહુ જ મજા આવશે, પણ અગર છોકરાઓ માટે તમે જો બનાવતા હોય તો બહુ તીખા મરચાં નહીં યુઝ કરવા, મોડા મરચાંનો જ યુઝ કરવો, કે તમે મરચાં ના પણ નાખો તો પણ ચાલશે. હવે આપણે જે આપણે લોટ બાંધ્યો હતો એમાંથી આપણે 4 લુઆ તૈયાર કરી દઈશું. આટલું જે આપણે 1 કપ લોટ લીધો હતો એનાથી આપણે 4 પાલક પરાઠા બનાવી શકીશું. તો સરસ રીતે આપણે 4 લુઆ કરી દીધા છે, તેમાંથી આપણે 1 લુઓ લઈશું, અને તેને બરાબર રીતે આપણે હાથથી ગોળ કરી અને તેને થોડું દબાવી દઈશું, થોડું પ્રેસ કરી દઈશું. ત્યારબાદ તેના ઉપર આપણે થોડો
કોરો લોટ છાંટવાનો છે કે જેનાથી આપણે સરસ રીતે વણી શકીએ પરાઠાને, ને ત્યારબાદ આપણે મધ્યમ કદમાં થોડું નાનું ગોળાકાર બને એટલું આપણે વણી લેવાનું છે. ત્યારબાદ તેના અંદર મેં 2 ચમચી સ્ટફિંગ ભર્યું છે. તમે તમારા ટેસ્ટ મુજબ વધારે કે ઓછું ભરી શકો છો, પણ થોડું સ્ટફિંગ વધારે હોય તો ખાવાની મજા આવે. હવે આપણે ચોરસ બનાવવાના છે, એટલે આપણે બંને સાઈડથી થોડું ફોલ્ડ કરી દઈશું અને ત્યારબાદ જે એના સાઇડ્સ છે એને પણ આપણે બરાબર રીતે દબાવી દઈશું. થોડું હાથેથી પ્રેસ કરીશું કે જેનાથી તે બરાબર રીતે આપણું પરોઠું તૈયાર થાય. ત્યારબાદ આપણે ફરીથી થોડા કોરા લોટમાં આપણે રગદોળી દઈશું આને, અને હવે આપણે ચોરસ પરાઠા બનાવવા માટે આપણે હલકા હાથે આપણે વણવાનું છે, કારણ કે અંદર હવે આપણે સ્ટફિંગ પણ ભરી દીધું છે. તો હવે આપણે ગરમ તવામાં પરાઠાને મૂકી દઈશું અને પછી થોડું આવી રીતનું બ્રાઉનિશ થાય, ગુલાબી રંગનું થાય એટલે આપણે ફેરવી દેવાનું છે, અને 1 ચમચી તેલ નાખીશું આપણે, અને પછી સરસ રીતે આપણે ચોળવી લેવાનું છે પરાઠાને. આપણે જે નોર્મલ આપણા પરાઠા બનાવતા હોય એવી જ રીતે તમે ચાહો તો બંને બાજુ તેલ લગાડીને કે પછી ઘી કે બટર વડે પણ પરાઠાને ચોળવી શકો છો, પણ હું નોર્મલી તેલમાં જ બનાવું છું. અને જો તમને ઉપરથી એવું લાગે તો તમે થોડું ઘી કે બટર લગાડીને છોકરાઓને આપી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણા પાલક પરાઠા, પાલક પનીર પરાઠા બનીને તૈયાર છે. થોડા ક્રિસ્પી પણ ઉપરથી દેખાઈ રહ્યા છે અને ટેસ્ટમાં પણ બહુ જ સરસ લાગે છે. તો આવું તમે ઘરે બનાવશો તો છોકરાઓને રાયતા સાથે ખાવાની બહુ જ મજા પડી જશે. ફ્રેન્ડ્સ, તમને જો આ રેસિપી ગમે તો તેને લાઇક કરી તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને મારી ચેનલ ગુચ્છુ ફૂડ કોર્નરને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો હવે આપણે મળીએ નેક્સ્ટ રેસિપીમાં. ત્યાં સુધી આવજો.